नियमसार भगवान कुनकुंडाचार्य रचित नियमसार तथा मुनिवर पद्म प्रबलधारी देव रचित तात्पर्य वृत्ति टीका एनो स्वाध्याय चाले छे। एमां छेल्लो अधिकार अने हवे छेल्ली गाथा बाकी रही छे। शुद्ध उपयोग अधिकार एनी गाथा 186 सुधी आपणे स्वाध्याय पूरो कर्यो छे। गाथा 186 पछीथी कळश 306 नो स्वाध्याय आपणे पूरो कर्यो छे। હવે આજે કળશ 307 લઈએ છીએ। મુનિરાજ પદ્મ પ્રબલધારી દેવે ગાથા 186 પછીથી બે કળશ કયા, કળશ 306 અને કળશ 307। કળશ 306 ની અંદર ગાથા 186 ની અંદર જે વાત હતી એને મુનિરાજે દોહરાવી છે અને કળશ 307માં એટલે કે આજે જે કળશ લઈએ છીએ એમાં તો નિમનાથ ભગવાનની સ્તુતિ કરી છે। કળશ 307માં મુનિવર પદ્મ પ્રબલધારી દેવ નિમનાથ ભગવાનની સ્તુતિ કરે છે। લોકાલોક નિકેતનમ વપુર્દો જ્ઞાનમ ચયશ્ચ પ્રભો શંખધ્વનિ કંપિતા અખિલ ભુવમ શ્રી નેમિ તીર્થેશ્વરમ સ્તોતુમ કે ભુવનત્રયેપિ મનુજાઃ શક્તા સુરાવાપ્નઃ જાને તત્સ્તવનૈ કારણમહં ભક્તિર્જિનેન દ્યુત અતિતુસ્તુકા। 307માં કળશના અર્થમાં કહે છે કે જે પ્રભુનું જ્ઞાન શરીર સદા લોકાલોકનું નિકેતન છે। પ્રભુનું જ્ઞાન શરીર એટલે કે પ્રભુના જ્ઞાનમાં, પ્રભુનું જ્ઞાન શરીર કહેતા સમજાવવું એ છે કે પ્રભુના જ્ઞાનમાં, હવે પ્રભુ તો સર્વજ્ઞ છે તો પ્રભુના જ્ઞાનમાં તો કોઈ વાત બાકી રહી જતી નથી, બધું જ આવી જાય છે। એટલે એમ જ્યારે કહ્યું કે પ્રભુના જ્ઞાન શરીરમાં, પ્રભુનું જ્ઞાન શરીર સદા લોકાલોકનું નિકેતન છે એટલે લોકાલોકનું જાણવા વાળું પ્રભુનું જ્ઞાન છે। જે નેમિનાથ પ્રભુના જ્ઞાનમાં લોકાલોક સદા સમાય છે, જણાય છે, તે શ્રી નેમિનાથ તીર્થેશ્વરને કે જેમણે શંખના ધ્વનિથી આખી પૃથ્વીને ધ્રુજાવી હતી તેમને સ્તવવાને ત્રણેય લોકમાં કોણ મનુષ્યો કે દેવો સમર્થ છે, એટલે કે કોઈ સમર્થ નથી। પ્રભુનું સ્તવન કરવામાં કોઈ સમર્થ નથી એટલે કે પ્રભુના ગુણોનું વર્ણન કરવામાં કોઈ જીવ સમર્થ નથી। એટલા પ્રભુના ગુણો છે, એટલો પ્રભુનો ઉપકાર છે કે મનુષ્ય કે દેવો એનું વર્ણન કરી શકે નહીં। જે પણ વર્ણન કરવાનો પ્રયત્ન કરે છે એ વર્ણન તો થાય છે પણ પૂરેપૂરું વર્ણન થઈ શકતું નથી। એટલા પ્રભુના ગુણો છે, એટલો પ્રભુનો ઉપકાર છે, એટલી પ્રભુની કરુણા છે કે એમ પ્રભુને સ્તવવાને ત્રણ લોકમાં કોણ સમર્થ છે, મનુષ્ય કે દેવો સમર્થ છે નથી, તો પણ તેમને સ્તવવાનું એકમાત્ર કારણ જીન પ્રત્યે અતિ ઉત્સુક ભક્તિ છે એમ હું જાણું છું।
મારું પણ એવું સામર્થ્ય નથી કે હું પૂરેપૂરું પ્રભુનું વર્ણન કરી શકું, તે છતાં પણ હું એમનું સ્તવન કરું છું. કારણ કે જીનેશ્વર ભગવાન પ્રત્યેનો મારો એવો અતિ અહો ભાવ છે કે તેમને સવવાનું એકમાત્ર કારણ જીન પ્રત્યે અતિ ઉત્સુક ભક્તિ છે એમ હું જાણું છું. બહુ સરસ રીતે વાત મૂકી છે, તો એનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ ત્રીજો એના પાના નંબર 1059 ઉપર શ્લોક 307 ના શ્લોકાર્થ પછીથી ગુરુદેવ સમજાવે છે કે મુનિરાજ કહે છે કે હે નાથ, અમને આત્માનું ભાન થયું છે અને પ્રભુ આપની ઓળખાણ થઈ છે, તેથી આપના પ્રત્યે ભક્તિનો પ્રમોદ અને ઉત્સાહ આવ્યા વિના રહેતો નથી. અમને આત્માનું ભાન થયું છે, જેને આત્માનું ભાન થયું હોય એને પ્રભુ પ્રત્યે સાચો ભક્તિનો ભાવ અવો ભાવ આવે, બાકી તો બધા થોથા છે. ગગડાવી જાય, સ્તુતિ બોલી જાય, સૂત્રો બોલી જાય, પણ એમાં કાંઈ ભરીવાર આવતો નથી. જેને આત્માનું ભાન થયું છે તેને જ પ્રભુ પ્રત્યે સાચો ભક્તિભાવ, અહોભાવ, પૂજાનો ભાવ હોય. કેમ કે દ્રવ્યકૃતના અભ્યાસ દ્વારા આપણે પ્રભુના ગુણોને જાણીએ, પણ એ ગુણોમાં શું સામર્થ્ય છે, ગુણોમાં શું ખૂબી છે, એ ગુણો કેવા છે, એ ગુણોના પરિણામથી શું પ્રાપ્ત થાય છે, કેવી અનુભૂતિ થાય છે, આ બધું તો કઈ આપણે જાણતા નથી. પ્રભુને અનંત ગુણ છે એમ માત્ર શબ્દમાં બોલીએ, પણ એ અનંત ગુણનું જે પરિણામ છે, એ પરિણામમાં પ્રભુએ શું પ્રાપ્ત કર્યું છે એનો ક્યાં આપણને અનુભવ છે. એટલે જેને આત્માનો અનુભવ થયો છે, સ્વાનુભૂતિ થઈ છે, એને એ ખ્યાલમાં આવે છે કે આ આત્મા અનંત ગુણનો સમૂહ છે, એને અનંત ગુણનું જેવું પરિણામ ચાલી રહ્યું છે, એ પરિણામ મને ક્ષણ માત્ર માટે અનુભવાય છે, કે કેવો અલૌકિક આનંદ અનુભવાય છે. અને પ્રભુને તો હવે એ હંમેશને માટે થઈ ગયું, પ્રભુ તો હવે એવા શાશ્વત સુખની દશામાં હવે હંમેશ માટે સ્થિર થઈ ગયા છે. પ્રભુની કેવી અદભુત દશા હશે, એને પ્રભુની સાચી ઓળખાણ થાય છે. એટલે કહે છે કે અમને આત્માનું ભાન થયું છે એટલે પ્રભુ આપની ઓળખાણ ખરેખરી સાચી નિશ્ચયથી થઈ છે. ત્યાં સુધી તો પ્રભુ આપની અમને ઓળખાણ હતી જ નહીં, અમે તો જાણતા ન હતા કે આપે શું પ્રાપ્ત કર્યું છે, એટલે અમને પ્રભુ આપની ઓળખાણ થઈ છે, તેથી આપના પ્રત્યે ભક્તિનો પ્રમોદ અને ઉત્સાહ આવ્યા વિના રહેતો નથી. અહીંયા તો ક્ષણ વાર માટે જયારે અલૌકિક આનંદનું વેદન છે, તો પ્રભુને તો સતત એવું આનંદનું વેદન અવ્યાબાદ સુખ છે, એટલે પ્રભુ પ્રત્યે એવો ભાવ, એવો ભક્તિનો ભાવ આવ્યા વિના રહેતો નથી. એટલે આવી જાય છે, ઓહો પ્રભુ આપે તો શું પ્રાપ્ત કરી લીધું છે. આગળ કહે છે, ભગવાનના જ્ઞાન શરીરમાં લોકાલોક વસે છે, એટલે કે ભગવાન સદા લોકાલોકને જાણનારા છે. આત્મામાં સર્વજ્ઞ થવાની તાકાત છે, તેને જે ન માને તેને જૈન દર્શનનું ભાન નથી. સર્વજ્ઞતાને વિશે લોકોની માન્યતા જુદા જુદા પ્રકારની હોય, અનેક પ્રકારે માનતા હોય કે સર્વજ્ઞપણું એટલે આટલું જ હોય, ભૂતકાળને જાણે, વર્તમાનને જાણે, કેટલાકની એવી માન્યતા છે ભવિષ્યકાળને ન જાણે, ભવિષ્યની બધી પર્યાયને ન જાણે, આવી પણ માન્યતાઓ વાળા હોય છે. વળી એમ પણ હોય કે જે જાણે છે તે અમુક હોય, આ કંઈ બીજા બધા જે લૌકિક જ્ઞાન છે, એન્જિનિયરિંગ, મેડિકલ, આ તે બધાને તો કાંઈ થોડા પ્રભુ જાણતા હશે, આવી પણ લોકોને અંદરમાં માન્યતાઓ પડી છે. ભાઈ
બધી માન્યતાને તું છોડ, જ્ઞેય માત્ર ને જાણે, જ્ઞેય માત્ર ને જાણે તે સર્વજ્ઞ છે, અને આવા સર્વજ્ઞ પ્રભુને વિશે તું તારી શંકાઓ છોડ, તું મિથ્યાદ્રષ્ટિ મૂંડ, પ્રભુના સ્વરૂપને જાણતો જ નથી. પ્રભુને એ જાણવાની સર્વજ્ઞતા જે પ્રગટ થઈ છે એ કઈ કોઈ બહારથી પ્રગટ થઈ નથી, એ તો આત્માનો સ્વભાવ છે. ભગવાન સર્વને જાણે, લોકાલોકને જાણે, લોકાલોકના બધા જ પદાર્થોની ત્રણેય કાળની બધી પર્યાયને જાણે, અને એ પણ એક સમયમાં યુગ જાણે, તો એ કઈ યુગતા બહારથી કઈ કરવાથી પ્રગટ થતી નથી, કોઈ યુનિવર્સિટીમાં જવાથી થતી નથી, કઈ ગોખવાથી થતી નથી, એ તો આત્માનો સ્વભાવ છે. જીવનો એ સ્વભાવ છે, સર્વજ્ઞતા અંદરમાં ભરી પડી છે અને એ પ્રભુએ પ્રગટ કરી છે. આત્મામાં સર્વજ્ઞ થવાની તાકાત છે, અને એ વાતને જે સ્વીકારતા નથી અને પોતાની જાતને જૈન કહેવડાવે છે તો એને તો જૈન દર્શન નું ભાન નથી, એ તો મિથ્યા દ્રષ્ટિ છે. તેને જે આત્મામાં સર્વજ્ઞ થવાની તાકાત છે તેને જે ન માને તેને જૈન દર્શનનું ભાન નથી. જેણે સર્વજ્ઞને ઓળખ્યા તેને સર્વજ્ઞથી વિપરીત કહેનારની માન્યતા, શ્રદ્ધા, વિશ્વાસ હોતો નથી. જેણે સર્વજ્ઞને જાણ્યા, ઓળખ્યા અને એમાં જેને સમ્યક દર્શન થયું છે તેણે તો સર્વજ્ઞ પરમેશ્વરને બરાબર જાણ્યા છે, તો એને સર્વજ્ઞથી વિપરીત કહેનાર ગમે તેવો મોટો હોય તો પણ એની માન્યતા રહેતી નથી, એની શ્રદ્ધા રહેતી નથી. જેમણે ગૃહસ્થપણામાં શંખના ધ્વનિથી આખી પૃથ્વી ધ્રુજાવી હતી અને પછી જેવો સર્વજ્ઞ થયા એવા શ્રી નેમિનાથ ભગવાનને સ્તવવામાં આ જગતમાં મનુષ્યો કે દેવો કોણ સમર્થ છે? એટલે કે હે નાથ, સ્તુતિના વિકલ્પ થી ગુરુ પડે તેમ નથી. આ વિકલ્પ તોડી અંદર એ વિકલ્પ થશે ત્યારે કેવળ નામ થશે. અહીંયા ટૂંકમાં પધાવ્યું છે, અહીંયા થોડીક વાત લીધી છે કે કોણ સમર્થ થશે એમ કહી અને કહેવાનો આશય તો એવો છે કે સર્વજ્ઞના ગુણો, સર્વજ્ઞતામાં જે પ્રગટ થયું છે, પ્રભુએ જે પ્રાપ્ત કર્યું છે, એને કોઈ એવો જગતમાં વિદ્વાન નથી કે એ પૂર્ણપણે એનું વર્ણન કરી શકે. છતાંય અહીંયા અમને સ્તુતિનો ભાવ આવ્યો છે, કેમ કે અમને આત્માનો અનુભવ થયો છે માટે આપની સ્તુતિનો ભાવ આવ્યો છે. એટલે કહે છે કે સ્તુતિના વિકલ્પથી પૂરું પડે તેમ નથી, સ્તુતિના વિકલ્પથી પૂરું પડે એમ નથી. કેમ કે સ્તુતિનો તો એકમાત્ર વિકલ્પ છે, એ વિકલ્પ દ્વારા ન તો પ્રભુ આપનું વર્ણન થઈ શકે છે, કે ન તો સર્વજ્ઞતાનું વર્ણન થઈ શકે છે, ન તો આત્માના સર્વજ્ઞ સ્વભાવનું વર્ણન થઈ શકે છે. કહે છે કે આ વિકલ્પને છોડીને, આ વિકલ્પને છોડીને, સ્તુતિનો વિકલ્પ આવ્યો છે એને પણ છોડીને, નિર્વિકલ્પે, નિર્વિકલ્પ દશામાં અંદર આત્માને વિશે જયારે કરીશું ત્યારે કેવું સામર્થ્ય પ્રગટશે, એટલે કે કેવળ જ્ઞાન થશે ત્યારે કેવળી પરમાત્મા, તીર્થંકર ભગવાન, અર્યન પરમેશ્વર ને જે સર્વજ્ઞતા પ્રગટ થઈ છે એનો અનુભવ થશે. આ વિકલ્પ તોડીને અંદરમાં નિર્વિકલ્પ સ્વરૂપે ઠરશું ત્યારે કેવળ જ્ઞાન થશે. છેક સુધીની વાતને આપી એક લીટીમાં જ ગુરુદેવે કટાવી દીધી છે, બહુ સરસ રીતે ભગવાનને મૂકી છે. ભગવાન નેમિનાથ પ્રભુ શ્રી કૃષ્ણ ભગવાનના ભાઈ હતા. શ્રી કૃષ્ણ આવતી 24મી તીર્થંકર થવાના છે, તો એવા શ્રી કૃષ્ણના નેમનાથ ભગવાન ભાઈ હતા. તો એકવાર નેમનાથ ભગવાને શ્રી કૃષ્ણની રાણીને વસ્ત્ર ધોઈ નાખવાનું કહ્યું ત્યારે તે રાણીએ કહ્યું કે શ્રી કૃષ્ણ જેવો અમારો ધણી અને અમને વસ્ત્ર ધોવાનું કહો છો, તમારામાં શ્રી કૃષ્ણ જેવું બળ ક્યાં છે? ત્યારે શ્રી નેમનાથ ભગવાન
તો નિમનાથ ભગવાન જયારે હજી દીક્ષા નહોતી લીધી એ વખતની વાત છે, સંસાર અવસ્થામાં હતા ત્યારની વાત છે, દ્વિગ્રંથ મુનિ નહોતા થયા એ પહેલાની વાત છે. તો ત્યારે શ્રી નિમનાથ ભગવાન શ્રીકૃષ્ણની નાગશૈયામાં જઈને સૂતા અને તેમનો શંખ લઈને ધ્વનિ કર્યો અને તે શંખનો ધ્વનિ સાંભળતા જ રણી ધ્રુજી ઉઠી હતી. ગૃહસ્થપણામાં પણ એવું અચિંત્ય બળ હતું. પછી તો નિમનાથ ભગવાનને લગ્ન પ્રસંગે લગ્ન કરવા જાય છે અને પછી તો તે આખો પ્રસંગ બને છે, એટલે ત્યાં એ પોતાના વૈરાગનું નિમિત્ત થાય છે, એટલે એ ત્યાં વૈરાગ પામી અને ત્યાંથી નીકળી જાય છે અને મુનિ થાય છે. નિમનાથ ભગવાન બાળ બ્રહ્મચારી રહ્યા, એ મુનિ થયા અને મુનિ થઈ અને પછી જન્મથી સહાયક સમિતિથી ચોથા ભૂતકાળની ભૂમિકાવાળા એ મુનિરાજ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરીને તરત જ સાતમું ભૂતકાળ પ્રગટ કર્યું અને એ મુનિ નિમનાથે પછી અભૂતપૂર્વ પુરુષાર્થ કરી અને હર્યંત પદને પ્રગટ કર્યું, તીર્થંકર થયા. તો એ નિમનાથ ભગવાનની સ્તુતિ કરતા આ અહીંયા મુનિરાજ પદ્મકમલધારી દેવે આ વાત કહી છે કે એમના જેવું બળ એની અહીંયા વાત કરી છે. તો આવા સર્વજ્ઞનાથ ભગવાનની સ્તુતિ ત્રણ લોકમાં કોણ કરી શકે? છતાં હે નાથ, અમને વિકલ પૂછતા આપના પ્રત્યે ભક્તિની ઉત્સુકતા આવે છે, પણ હે નાથ, એ વિકલ્પ તોડીને સ્વરૂપમાં ઠરશું ત્યારે આપના જેવું કેવળ જ્ઞાન પામશું. હો, કેવળી પ્રભુની દશા અચિંત્ય છે. ચૈત્યને જીન મૂર્તિ આત્મા છે, ચૈત્યને જીન પ્રતિમા આત્મા છે. હે નાથ, આપની વિતરાગી ચૈત્યને જીન પ્રતિમા દેખતા અમને પ્રમોદ આવે છે અને આપના અનુયાયીઓ પણ આપના જેવા થવાના છે, તેથી હે નાથ, આપના પ્રત્યે ભક્તિનો ઉલ્લાસ આવે છે. હે નાથ, આપના ગુણો પ્રત્યેનું બહુમાન તે જ આપની સ્તુતિનું કારણ છે, તેમાં ખરેખર તો પોતાના આત્મસ્વભાવનું બહુમાન છે અને એ જ એક શરણ છે, એટલે કે આત્માનો સ્વભાવ એ જ એકમાત્ર શરણ છે. પ્રભુની સ્તુતિ કરતા ખરેખર તો આત્માની સ્તુતિ થઈ જાય છે. દેવે પણ એમ કહ્યું છે ને કે જીનપદ નિજપદ એકતા, જીનપદ અને નિજપદ એક જ છે. જીનપદ છે તે પ્રગટ અવસ્થા છે અને નિજપદ જે છે તે હજી પ્રગટ નથી, પણ નિજપદ એવું શુદ્ધ છે, દ્રવ્ય એવું ત્રિકાળ શુદ્ધ છે, તો પછી એની પ્રગટતા શુદ્ધપણે જ થાય, પૂર્ણપણે જ એવી પ્રગટતા થાય, એ જીનપદ છે. તો એમનું સ્વરૂપ જાણીને જે સ્તુતિ કરવાનો ભાવ આવે છે તો એ સ્તુતિમાં ખરેખર તો આત્માના ગુણોની સ્તુતિ સાથે થઈ જ જાય છે, આત્માના સ્વભાવની સ્તુતિ એમાં ગર્ભિત છે અને એ જ આત્માનો સ્વભાવ, એ જ એકમાત્ર શરણ કરવા યોગ્ય છે. બધી વાત એક સાથે અહીંયા સમાવી લીધી છે. તો એ રીતે કળશ 307 નિમનાથ ભગવાનની સ્તુતિનો કળશ છે, એ અહીંયા પૂરો થાય છે, એનો વિસ્તાર પૂરો થાય છે. હવે કુંકુંડાચાર્ય ભગવાનની આ શાસ્ત્રની છેલ્લી ગાથા, નિયમસારની છેલ્લી ગાથા, ગાથા 187. નિયભાવણા નિમિત્તમ મયે કદમ નિયમસાર નામ સુંદમ મજ્જાધિનોદેશમ સંસ્કૃતમાં ગાથા છે. નિજ ભાવના નિમિત્તમ મયા કૃતમ નિયમ સાર નામ કૃતમ નાત્વા જિનોપદેશમ પૂર્વાપરદોષ નિર્મુક્તમ. બહુ પ્રાપ્તિ છે. નિજ ભાવનાના નિમિત્તે, નિજ ભાવના નિમિત્તમ, નિજ ભાવનાને અર્થે આની રચના મેં કરી છે, એમ કે છે. ગુજરાતીમાં ગાથા છે.
કે નિજ ભાવના અર્થે રચ્યું મેં નિયમસાર સુશાસ્ત્રને, સૌ દોષ પૂર્વાપર રહિત ઉપદેશ જીનનો જાણી. પોતે રચના કરી અને શા માટે કરી, કઈ રીતે કરી, આવી રચના મૂળ કારણ શું? તો કે જીન ભગવાનનો, જીનેશ્વર પરમેશ્વરનો પૂર્વાપર દોષ રહિત ઉપદેશ જાણીને નિજ ભાવનાને અર્થે મેં આ નિયમસાર શાસ્ત્રની રચના કરી. અને વાર્તા કહે છે કે પૂર્વાપર દોષ નિર્મુક્તમ જીનું ઉપદેશમ જ્ઞાત્વા, પૂર્વાપર દોષ રહિત જીન ઉપદેશને જાણીને મયા, એટલે મેં નિજ ભાવના નિમિત્તમ, નિજ ભાવનાના નિમિત્તે નિયમસાર નામ કૃતમ, કૃતમ નિયમસાર નામનું શાસ્ત્ર કર્યું છે. પૂર્વાપર દોષ રહિત જીન ઉપદેશને જાણીને, જીન ઉપદેશ તો પૂર્વાપર દોષ રહિત જ હોય, એમાં ક્યાંય વિરોધ આવે નહીં, એવા જીન ઉપદેશને જાણીને, જો જીનેશ્વર ભગવાનના ઉપદેશને જાણીને જયારે એમ આત્મા મહાપુરુષો કહેતા હોય તો સમજવું કે એમણે બધું આત્મસાત કર્યું છે. જાણવું એટલે કઈ આ શબ્દોની રચનાના અર્થને જાણવા એમ નથી, જીનેશ્વર ભગવાનના ઉપદેશને જાણવો એટલે માત્ર શબ્દોમાં પ્રભુએ જે કહ્યું છે એને કોઈ વ્યવસ્થિત રીતે લખી નાખે એટલે એને જાણી લીધું છે એમ નથી. પ્રભુના ઉપદેશને તો આત્મસાત જેણે કર્યો છે એ જ પ્રભુના ઉપદેશને જાણવા વાળો છે. પ્રભુની જેમ જ જે વર્તે છે, જેની દશા એવી સાતમા ભૂતાનની છે, જે આત્માના પ્રત્યુત્વ સહિત આત્માનો અનુભવ કરે છે અને પ્રભુની જેમ જ એ અલૌકિક આનંદનું વેદન કરે છે, પ્રભુને તો એ શાશ્વત છે, પૂર્ણપણે છે. આને હજી સાધક દશામાં હજી શાશ્વત એવો અનુભવ નથી, તે છતાંય જે અનુભવ છે, આત્માનો અનુભવ છે, એ તો એવો જ છે, પ્રભુ જેવો જ છે. તો એમ જેને આત્મસાત કરીને, એવો પુરુષાર્થ કરીને, એવો પ્રયોગ કરીને એવા આત્માના સ્વરૂપને જાણ્યું છે, એ જ એમ કહી શકે કે અમે જીન ઉપદેશ જાણ્યો છે. અને જીન ઉપદેશ કેવો છે? તો કહે છે કે પૂર્વાપર દોષ રહિત જીન ઉપદેશને અમે જાણ્યો છે. અને ગાચાર્ય ભગવાન કહે છે કે એમ જાણીને મેં નિજ ભાવના નિમિત્તે, નિજ ભાવના નિમિત્તે પોતાને જે ભાવ સંદર્ભમાં એ વખતે આવ્યા છે તો આ શાસ્ત્રની રચના થઈ છે. નિજ ભાવના નિમિત્તે નિયમસાર નામનું શાસ્ત્ર કર્યું. ટીકામાં મુનિરાજ પદ્મપક્ષ મલધારી દેવ કહે છે કે આ શાસ્ત્રના નામ કથન દ્વારા શાસ્ત્રના ઉપસંહાર સંબંધી કથન છે. ઉપસંહાર કર્યો છે અને મુનિરાજ પદ્મપક્ષ મલધારી દેવે પણ આ ટીકા પણ ઘણી વિસ્તૃત લખી છે. કહે છે કે આ શાસ્ત્રના નામ કથન દ્વારા શાસ્ત્રના ઉપસંહાર સંબંધી કથન છે. અહીં આચાર્ય શ્રી શ્રીમદ ભગવત કુંકુંદાચાર્ય દેવ પ્રારંભેલા કાર્યના અંતને પહોંચવાથી અત્યંત કૃતાર્થતાને પામીને કહે છે. જો કુંકુંદાચાર્ય ભગવાને આ શાસ્ત્રનો પ્રારંભ કર્યો અને એ પછી આ પૂર્ણાહુતિ થઈ, એટલે કે આ છેલ્લી ગાથા લખાઈ, તો પોતે કૃત્યકૃત થયા છે. આ શાસ્ત્ર પૂર્ણ થયું છે એટલે પોતે કૃતાર્થતાને અનુભવે છે. એટલે અહીંયા આ મુનિવર કહે છે કે આચાર્ય શ્રી શ્રીમદ કુંકુંદાચાર્ય દેવ પોતે પ્રારંભ કરેલા આ શાસ્ત્રના અંતને પહોંચવાથી, એટલે પૂર્ણ કરવાથી, શાસ્ત્રને પૂર્ણ કરવાથી અત્યંત કૃતાર્થતાને પામ્યા છે. એટલે કહે છે કે સેંકડો પરમ અધ્યાત્મ શાસ્ત્રોમાં કુશળ એવા મેં નિજ ભાવના નિમિત્તે, જો હવે આ વાત ક્યાંથી કાઢી કે સેંકડો પરમ અધ્યાત્મ શાસ્ત્રોમાં કુશળ,
कुंकुंदाचार्य भगवान एमने एक ग्रंथ शास्त्रो लख्या के शास्त्रो लखवामां पोते अने अध्यात्म शास्त्र में पोते कुशल एवो जे अर्थ अहींया मुनिवर पद्मकमलधारी देवे कई रीते काढ्यो એમને એમ થાય ને કે આ વાત ક્યાંથી આવી? મૂળ ગાથામાં એ વાત સમાયેલી છે. મૂળ ગાથામાં એમ કહ્યું ને કે જીનનો ઉપદેશ જાણીને, મુકુંદાચાર્ય ભગવાન એમ કહે છે કે અમે જીનેશ્વર ભગવાનનો ઉપદેશ જાણ્યો છે. જીનેશ્વર ભગવાનનો ઉપદેશ જેને જાણ્યો છે એનું સામર્થ્ય કેટલું, કે જાણપણું એટલે કઈ શબ્દની રચનાને જાણવી, એના અર્થ કરવા, એને કઈ જાણપણું કહેતા નથી. એ જાણપણું નથી, જીનેશ્વરના ઉપદેશને જે જાણે છે એને તો એ તત્વને આત્મસાત કર્યું છે. એટલે એને તો હજારો શાસ્ત્રોનો સાર એના અંતરમાં વસી ગયો હોય અને પછી એવી રચનાઓ કરે, કેટલાય શાસ્ત્રોની રચનાઓ કરે, એમાં એ પારંગત હોય, તેમાં શું આશ્ચર્ય છે? એમાં કોઈ આશ્ચર્ય થાય એવી વાત નથી. એટલે એમ મુનિવર પદ્મકમલધારી દેવે એમાંથી એવો અર્થ કે કુંકુંદાચાર્ય ભગવાને આ સેંકડો પરમ અધ્યાત્મના શાસ્ત્રોની રચના કરી એમાં એક કુશળ હતા એમ અંદરથી અર્થ કાઢ્યો છે. અહીં આચાર્ય શ્રી શ્રીમદ ભગવત કુંકુંદાચાર્ય દેવ પ્રારંભેલા કાર્યના અંતને પહોંચવાથી અત્યંત કૃતાર્થતાને પામીને કહે છે કે સેંકડો પરમ અધ્યાત્મ શાસ્ત્રોમાં કુશળ એવા મેં નિજ ભાવના નિમિત્તે અશુભ વંચનાર્થે નિયમસાર નામનું શાસ્ત્ર કર્યું છે. નિજ ભાવના નિમિત્તે એ વાત તો મૂળ ગાથામાં પણ છે. આગળ કહે છે કે શું કરીને આ શાસ્ત્ર કર્યું છે, શું કરીને આ શાસ્ત્ર કર્યું છે? તો કે પહેલા અવંચક પરમ ગુરુના પ્રસાદથી જાણીને, અવંચક એટલે ક્ષેત્રે નહીં એવા નિષ્કપટી સરળ રુજુ એવા અવંચક પરમ ગુરુના પ્રસાદથી જાણીને. શું જાણીને? તો કે જીન ઉપદેશને અર્થાંત વિકરાગ સર્વના મુખારવિંદથી નીકળેલા પરમ ઉપદેશને જાણીને. કેવો છે તે ઉપદેશ? તો કે છે કે એ ઉપદેશ પૂર્વાપર દોષ રહિત છે, અર્થાત પૂર્વાપર દોષના હેતુભૂત સકળ મોહ રાગ દ્વેષના અભાવને લીધે જે આપ્ત છે તેમના મુખથી નીકળેલો હોવાથી નિર્દોષ છે. આપ્તજનની વાણી છે, પ્રભુની વાણી છે, આપ્ત છે, એમના મુખથી નીકળેલો આપ્તની વાણી છે એટલે નિર્દોષ છે, એમાં કોઈ દોષ નથી, પૂર્વા પર કોઈ વિરોધ પણ આવતો નથી. વળી આ શાસ્ત્રના તાત્પર્ય સંબંધી એમ સમજવું કે જે નિયમસાર શાસ્ત્ર ખરેખર સમસ્ત આગમના અર્થ સમૂહનું પ્રતિપાદન કરવામાં સમર્થ છે. સમસ્ત આગમના અર્થ સમૂહનું પ્રતિપાદન કરવામાં આ નિયમસાર શાસ્ત્ર સમર્થ છે. જેણે નિયમ શબ્દથી વિશુદ્ધ મોક્ષ માર્ગ સમ્યક પ્રકારે દર્શાવ્યો છે. નિયમ કહેતા મોક્ષ માર્ગ, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર રૂપ વિતરાગી પરિણામ જે થાય છે એવો એ મોક્ષ માર્ગ એ નિયમ શબ્દ દ્વારા આમાં કહેવામાં આવ્યો છે. અને સાથે સાર શબ્દ ઉમેરીને એના સિવાય એનાથી વિપરીત જે કાંઈ છે તેનો પરિહાર પણ દર્શાવ્યો છે. એટલે નિયમસાર શાસ્ત્રનું નામ આપીને જ કુંકુંદાચાર્ય ભગવાને તો મોક્ષનો માર્ગ, નિશ્ચય મોક્ષનો માર્ગ જેમાં કોઈ વિપરીતતાને સ્થાન નથી એવો મોક્ષનો માર્ગ પ્રગટ કર્યો છે. એટલે કે જેણે નિયમ શબ્દથી વિશુદ્ધ મોક્ષ માર્ગ સમ્યક પ્રકારે દર્શાવ્યો છે, જે શોભિત પંચાસ્તિકાય સહિત છે, અર્થાત જેમાં પાંચ અસ્તિકાયનું વર્ણન કરવામાં આવ્યું છે. છ દ્રવ્ય એમાં પાંચ છે તે અસ્તિકાય છે,
કાળ સિવાયના બાકીના જે પાંચ દ્રવ્ય છે તે અસ્થિકાય છે અને કાળ દ્રવ્ય એક પ્રદેશી છે તે અસ્થિકાય નથી. એટલે કહે છે કે એનું જેમાં વર્ણન કરવામાં આવ્યું છે જે શોભિત પંચાસ્તિકાય સહિત છે, જેમાં પાંચ અસ્થિકાયનું વર્ણન કરવામાં આવ્યું છે ને સાથે પાંચ અસ્થિકાયનું વર્ણન હોય એટલે સાથે સમજવાનું કે કાળનું વર્ણન આવી જ જાય છે. એટલે છય દ્રવ્યનું એમાં વર્ણન પણ આવી જાય છે. વળી કહે છે કે જેમાં પંચાચાર પ્રપંચનો સંચય કરવામાં આવ્યો છે, અર્થાત જેમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્ર આચાર, તપાચાર અને વીર્ય આચાર રૂપ પાંચ પ્રકારના આચારનું કથન કરવામાં આવ્યું છે. પંચાચાર પ્રપંચ એટલે એનો વિસ્તાર કરવામાં આવ્યો છે, પાંચે આચાર કથન કરવામાં આવ્યું છે. વળી કહે છે કે જે છ દ્રવ્યોથી વિચિત્ર છે, અર્થાંત જે છ દ્રવ્યોના નિરૂપણથી વિવિધ પ્રકારનું સુંદર છે, સાત તત્વો અને નવ પદાર્થો જેની અંદર સમાયેલા છે, સાત તત્વો અને નવ પદાર્થો જેની અંદર સમાયેલા છે. પુણ્ય અને પાપને સાથે કરીએ, સાથે લઈએ એટલે નવ પદાર્થ થયા. સાત તત્વ અને પછી એમાં પુણ્ય પાપ બે લઈએ તો નવ થાય. તો કે છે કે સાત તત્વ અને નવ પદાર્થો જેની અંદર સમાયેલા છે. થોડી આગળ કહે છે કે જે પાંચ ભાવરૂપ વિસ્તારના પ્રતિપાદનમાં પરાયણ છે, પાંચ ભાવનો વિસ્તાર પણ આ શાસ્ત્રમાં આવ્યો ને. ચાર ભાવ જે છે એ તો પર્યાયરૂપ છે અને પંચમ ભાવ પરમ પારિણામિક ભાવ એનું પણ અહીંયા પ્રતિપાદન કરવામાં આવ્યું. અને પંચમ ભાવની વાત એટલે પરમ પારિણામિક ભાવનું અદભુત વર્ણન અહીંયા આવ્યું છે કે જે નિશ્ચય પ્રતિક્રમણ, નિશ્ચય પ્રત્યાખ્યાન, નિશ્ચય પ્રાયશ્ચિત, પરમ આલોચના, નિયમ વિસ્તર વગેરે સકળ પરમાર્થ ક્રિયાકાંડના આડંબરથી સમૃદ્ધ છે. અહીંયા આડંબરનો અર્થ એ થાય છે કે એ પૂર્ણપણે ખૂબ વિસ્તારપૂર્વક જે કહેવામાં આવ્યું છે તો એનાથી સમૃદ્ધ છે. આ બધાનું નિશ્ચયથી જે સ્વરૂપ છે, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, કાયોસર્ગ, આલોચના, આ બધાનું જે સ્વરૂપ જે દર્શાવવામાં આવ્યું છે તો એ બાહ્ય સ્વરૂપ ને બાહ્ય જે ક્રિયા જે છે એનાથી વિશેષ અંતરંગ જે સ્વરૂપ છે એમાં એના અધિકાર દ્વારા, એક એક અધિકાર દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે એની અહીંયા વાત કરી છે કે જેમાં પરમાર્થ ક્રિયાનું પુષ્કળ નિરૂપણ છે. આ બધી પરમાર્થ ક્રિયા છે, છ આવશ્યકની બધી ક્રિયાઓ જે છે તે ખરેખર પરમાર્થે જે છે તેનું વર્ણન આમાં લેવામાં આવ્યું છે. બાકી ચરણાનુયોગના શાસ્ત્રમાં આ છ આવશ્યકની વાત તો આવે જ છે, પણ અહીંયા તો પરમાર્થે આ ક્રિયાઓ, કઈ ક્રિયાઓ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, કાયોસર્ગ, આલોચના, આ બધી જે ક્રિયાઓ પરમાર્થે જે રીતે છે એનું પુષ્કળ નિરૂપણ અહીંયા કરવામાં આવ્યું છે. અને જે ત્રણ ઉપયોગથી સુસંપન્ન છે, અર્થાંત જેમાં અશુભ, શુભ અને શુદ્ધ ઉપયોગનું પુષ્કળ કથન છે, એવા આ પરમેશ્વર શાસ્ત્રનું ખરેખર બે પ્રકારનું તાત્પર્ય છે. બધા પ્રકારના ઉપયોગનું પણ આમાં પુષ્કળ કથન કરવામાં આવ્યું છે એવું આ પરમેશ્વર શાસ્ત્ર છે. અને એનું તાત્પર્ય બે પ્રકારનું છે, એક તો સૂત્ર તાત્પર્ય અને બીજું શાસ્ત્ર તાત્પર્ય. સૂત્ર તાત્પર્ય અને શાસ્ત્ર તાત્પર્ય. સૂત્ર તાત્પર્ય તો પદ્ય કથનથી દરેક સૂત્રને વિશે કરવામાં આવ્યું છે. એટલે કે આ ગાથાઓ જે છે એ સૂત્રો છે અને એ પદ્યમાં છે,
એટલે પદ્ય કથનથી દરેક સૂત્રમાં કહેવાયું છે. અને એને માટે અહીંયા એક વાત લીધી છે કે પદ્ય દ્વારા દરેક ગાથાના અંતે એનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એટલે ભાવ આપો એમાંથી પ્રાપ્ત થાય છે, એ સૂત્ર તાત્પર્ય છે. અને શાસ્ત્ર તાત્પર્ય શું છે? તો કે બધા સૂત્રો, બધી ગાથાઓ આખો કહેવાનો આશય, એનો ભાવ, એ શાસ્ત્રનું તાત્પર્ય. આ શાસ્ત્રનું તાત્પર્ય શું છે? કે આ નીચે પ્રમાણે ટીકા વડે પ્રતિપાદિત કરવામાં આવે છે. જે સૂત્ર તાત્પર્ય હતું, એ તો જે પદ્ય દ્વારા જે કહેવામાં આવ્યું છે, તે દરેક ગાથાના અંતે પ્રતિપાદિત કરવામાં આવ્યું કે એની વાત તો કરવામાં આવી. એટલે ટીકામાં મુનિરાજ કહે છે કે અમે એની વાત તો કરી છે, પણ હવે એ દરેક ગાથાની સૂત્ર તાત્પર્ય, એટલે દરેકે દરેક ગાથા, દરેક સૂત્ર, એમાં જે સમાયેલી વાત, એનું તાત્પર્ય, એ ગાથામાંથી જે પ્રયોજનભૂત વાત સમજવાની છે, જે આવશ્યક વાત એમાં આવી છે, એ તો દરેક ગાથાને અંતે ટીકા દ્વારા મુનિરાજ પદ્મપ્રભુમધારી કહે છે કે અમે એ પ્રતિપાદિત કરી છે. એટલે કહે છે કે સૂત્ર તાત્પર્ય અને શાસ્ત્ર તાત્પર્ય, એમાં સૂત્ર તાત્પર્ય તો પદ્ય કથનથી દરેક સૂત્રને વિશે પદ્ય દ્વારા દરેક ગાથાના અંતે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. અને શાસ્ત્ર તાત્પર્ય, આખા શાસ્ત્ર નો સાર, એનું પ્રયોજન, એમાંથી જે ભાવ આખો કાઢવાનો છે, જે વાત એમાં મુખ્યપણે આવી ગઈ છે, તો એ વાત હવે કહીએ છીએ. કે છે કે શાસ્ત્ર તાત્પર્ય આ નીચે પ્રમાણે ટીકા વડે પ્રતિપાદિત કરવામાં આવે છે. શાસ્ત્રનું તાત્પર્ય હવે આ નીચે પ્રમાણે પ્રતિપાદિત કરવામાં આવે છે, એમ કહી અને હવે એ વાત અહીંયા લીધી છે. કે છે કે આ નિયમસાર શાસ્ત્ર ભાગવત શાસ્ત્ર છે. પહેલી વાત લીધી, નિયમસાર શાસ્ત્ર ભાગવત શાસ્ત્ર છે. ભાગવત શાસ્ત્ર એટલે શું? પેલા હિન્દુના ભાગવત છે એની વાત હશે? અરે પ્રભુ, ભાગવત શબ્દને તો સમજો. ભાગવત એટલે ભગવાનનું દૈવી પવિત્ર, એને ભાગવત શાસ્ત્ર કહેવાય. ભગવાનનું શાસ્ત્ર. ને ભગવાન કોણ છે? જે કેવળી છે તે ભગવાન છે. જેમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એવા ભગવાન છે. અને એમનું આ શાસ્ત્ર, એમની આ વાત છે. એમણે જે પ્રરૂપ્યું છે એવું આ શાસ્ત્ર છે. એમની વાત એટલે એમનું જીવનચરિત્ર એમ નહીં, ભાગવત શાસ્ત્ર છે. એટલે ભગવાને જે ઉપદેશ આપ્યો છે, જે માર્ગનું કથન કર્યું છે, જે માર્ગની પ્રરૂપણા કરી છે, એ દર્શાવનારું આ શાસ્ત્ર એટલે ભાગવત શાસ્ત્ર છે. એમાં ભગવાનની વાણી છે, જીનેશ્વર ભગવાનની વાણી છે, એ દિવ્ય ધ્વનિમાંથી આવેલું છે, એટલે એ ભાગવત શાસ્ત્ર છે. ભાગવત એટલે પેલા ભાગવત હિન્દુમાં હોય છે એમ ભાગવતની વાત નથી પ્રભુ. આમાં કઈ વાર્તાઓ નથી. હા, વાર્તાઓ નથી. ત્યાં તો ભાગવતની કથા આવે અને વાર્તાઓ આવે, બધાના જીવન ચરિત્રોની થોડી થોડી વાતો અને વાર્તાઓ, આવું બધું. આ તો એમ નથી. ભાગવત શાસ્ત્ર એટલે દૈવી શાસ્ત્ર, પવિત્ર શાસ્ત્ર, ભગવાનનું કહેલું પરમ સત્ય જેમાં પ્રકાશી રહ્યું છે એવું આ શાસ્ત્ર છે. પહેલી વાત આ લીધી છે, નિયમસાર શાસ્ત્ર તો ભાગવત શાસ્ત્ર છે. જે શાસ્ત્ર નિર્વાણ સુંદરીથી ઉત્પન્ન થતા પરમ વિતરાગાત્મક, નિરાબાદ, નિરંતર અને અનંગ પરમ આનંદનું દેનારું છે. એવું છે આ શાસ્ત્ર. એ રીતે ઉત્પન્ન થયેલો આ પરમ આનંદ છે, એ બધી વાત એક જ લીટીમાં કહી દીધી. જે શાસ્ત્ર નિર્વાણ સુંદરીથી ઉત્પન્ન થતા, નિર્વાણ સુંદરીથી ઉત્પન્ન થતા એટલે કે નિર્વાણ થતા જે સિદ્ધ દશા ઉત્પન્ન થાય છે, સિદ્ધ દશા થઈ, નિર્વાણ થયું એટલે જે દશા થઈ તે સિદ્ધિની દશા થઈ, સિદ્ધિની પર્યાય થઈ. કે છે કે જે નિર્વાણ સુંદરીથી ઉત્પન્ન થતા પરમ વિતરાગાત્મક, પરમ વિતરાગાત્મક, નિરાબાદ, બાધા રહિત, નિર્વિઘ્ન, નિરંતર અને અનંગ એટલે અશરીરી,
આત્મિક અતિન્દ્રિય પરમ આનંદનું દેનારું છે. આ શાસ્ત્ર તો પરમ વિતરાગાત્મક નિરાબાદ નિરંતર અને અતિન્દ્રિય પરમ આનંદનું દેનારું છે. જે નિરતિશય, નિરતિશય એટલે અતિશય જેનાથી કોઈ બીજું ચડિયાતું નથી, નિરતિશય એટલે જેનાથી કોઈ બીજું ચડિયાતું નથી, અનુત્તમ શ્રેષ્ઠ જોડ, જે નિરતિશય નિત્ય શુદ્ધ નિરંજન નિજ કારણ પરમાત્માની ભાવનાનું કારણ છે, જે સમસ્ત નયોના સમૂહથી શોભિત છે, અનેક પ્રકારે અનેક દ્રષ્ટિકોણથી અનેક નય દ્વારા આ શાસ્ત્ર પરમાર્થને કહેનારું છે. પછી કહે છે કે જે પંચમ ગતિના હેતુભૂત છે અને જે પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહીત દેહ માત્ર પરિગ્રહવાળા પરિગ્રહ પાળાથી એટલે નિર્જંત મુનિવરથી રચાયેલું છે. શું કહે છે? જે પંચમ ગતિના હેતુભૂત છે અને જે પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહીત દેહ માત્ર પરિગ્રહ વાળા નિર્ગ્રંથ મુનિ, જેમને દેહ માત્ર પરિગ્રહ છે, ઇન્દ્રિયોનો ફેલાવ હવે રહ્યો નથી, પાંચે ઇન્દ્રિયોને જીતી લીધી છે, એવા મુનિવરથી રચાયેલું છે, એવા કુંકુંદાચાર્ય ભગવાન દ્વારા જેની રચના થઈ છે, એવા આ ભાગવત શાસ્ત્રને જેઓ નિશ્ચયનય અને વ્યવહારનયના અવિરોધથી જાણે છે, એટલે જેમ છે તેમ નિશ્ચયથી અને વ્યવહારથી બરાબર જાણે છે, તે મહાપુરુષો સમસ્ત અધ્યાત્મ શાસ્ત્રોના હૃદયને જાણનારાઓ, હૃદયને જાણનારાઓ એટલે એના હાર્દને જાણનારાઓ, એના રહસ્યને મર્મને પામનારાઓ, આ ભાગવત શાસ્ત્રને જેવું સમ્યક પ્રકારે જાણે છે તેવું સમસ્ત અધ્યાત્મ શાસ્ત્રના હાર્દના જ્ઞાતા છે. આવા આ ભાગવત શાસ્ત્રના આ પરમેશ્વરી શાસ્ત્ર, દૈવી શાસ્ત્ર, ભગવાનનું શાસ્ત્ર એને જે જાણે છે, એ જાણનારાઓ જે છે એ એના રહસ્યને પામે છે. કે છે કે સમસ્ત અધ્યાત્મ શાસ્ત્રોના હૃદયને જાણનારાઓ અને પરમ આનંદરૂપ વિકરાગ સુખના અભિલાષીઓ બાહ્ય અભ્યંતર 24 પરિગ્રહોના પ્રપંચને પરિત્યાગીને ત્રિકાળ નિરુપાધિ સ્વરૂપમાં લીન નિજ કારણ પરમાત્માના સ્વરૂપના પ્રધાન જ્ઞાન આચરણાત્મક ભેદ ઉપચાર કલ્પનાથી નિરપેક્ષ, જો ભેદ ઉપચાર કલ્પનાથી નિરપેક્ષ એટલે જેમાં શુભભાવનો વિકલ્પ સમાયો છે, એવા વ્યવહાર ચારિત્ર, એવા ભેદરૂપ ચારિત્ર શુભભાવરૂપ, એનાથી નિરપેક્ષ એવો આ શુદ્ધ નિશ્ચય મોક્ષ માર્ગ છે, શુદ્ધ રત્ન ત્રાયાત્મક નિશ્ચય મોક્ષ માર્ગ છે. તે કારણ પરમાત્માના આશ્રયે પ્રગટ થાય છે એની વાત કરી છે. કે ચોવીસ પરિગ્રહોના પ્રપંચને પરિત્યાગીને ત્રિકાળ નિરુપાધિ સ્વરૂપમાં લીન નિજ કારણ પરમાત્માના સ્વરૂપના પ્રધાન જ્ઞાન આચરણાત્મક ભેદ ઉપચાર કલ્પનાથી નિરપેક્ષ એવા સ્વસ્થ, સ્વમાં સ્થિર એટલે સ્વસ્થ, નિજ આત્મામાં સ્થિત, સ્વસ્થ એટલે પોતામાં જ જેને રહેવાપણું થયું છે, સ્વમાં સ્થિત, નિજ આત્મામાં સ્થિત, નિજ આત્મસ્થિત, શુદ્ધ રત્નત્રય ભેદ ઉપચાર કલ્પનાથી નિરપેક્ષ એનાથી રહિત, શુદ્ધ રત્નત્રય છે એ આ ભેદ કલ્પનાથી, આ વ્યવહાર રત્નત્રય છે જે ભેદરૂપ છે, જે સ્વભાવરૂપ છે, જે કલ્પનારૂપ છે, એનાથી રહિત, એનાથી રહિત એટલે ભેદ ઉપચાર કલ્પનાથી નિરપેક્ષ એવા સ્વસ્થ પોતાના નિજ આત્મામાં સ્થિત રત્નત્રયમાં નિજ સ્વ
સ્વરૂપમાં સ્થિત જે રત્નત્રય એટલે કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા જે પ્રગટ થાય છે તેવા એ રત્નત્રયમાં જે પરાયણ વર્ત છે એવા વર્તતા થકા શબ્દ બ્રહ્મના ફળ સ્વરૂપ શાશ્વત સુખના ભોગતા થાય છે. એના ફળની વાત કરી છે. જે આ નિયમસારને જાણે છે કે સ્વરૂપમાં સ્થિરતા કરવા રૂપ નિશ્ચય રત્નત્રય થકી શાશ્વત સુખના ભોગતા થાય છે. તો આ ટીકા જેની અંદર બે વાત મુખ્યતાથી લીધી. એક તો આ શાસ્ત્ર જે છે એની રચના કઈ રીતે કરવામાં આવી, શા માટે કરવામાં આવી એ બધી વાત લીધી. અને પછી આ શાસ્ત્ર જે છે એમાં એનું તાત્પર્ય કઈ રીતે છે એ સમજાવવામાં આવ્યું. અને તાત્પર્યની અંદર સૂત્ર તાત્પર્ય એટલે દરેકે દરેક ગાથાનું તાત્પર્ય અને શાસ્ત્ર તાત્પર્ય એમ બે વાત લીધી. એટલે શાસ્ત્ર તાત્પર્ય જે છે એ આખું ટીકામાં મુનિરાજ પદ્મકમલધારી દેવે આપણને સમજાવ્યું. હવે એનો આખો વિસ્તાર ગુરુદેવે જે રીતે કર્યો છે એ ખૂબ ઉપયોગી થાય એવો છે. એને આપણે શાંતિથી લઈશું. આજે એ વિસ્તારની શરૂઆત કરીએ છીએ. આખી ટીકાનો વિસ્તાર જે છે એ ઘણો લાંબો છે અને એ કાંઈ પણ એમાં છોડ્યા વિના બહુ શાંતિથી સારી રીતે આપણે કરીશું, જેથી આપણને આખું નિયમસારનું વિહંગાવલોકન થઈ જાય. સાથે સાથે જે જે અધિકાર આવ્યા એ વખતે જેવા જેવા આપણને ભાવ આવ્યા હતા એની ફરી પાછી સ્મૃતિ થઈ જાય અને આપણને પણ એવું કૃત્ય પણ અનુભવાય કે હું આવું નિયમસાર એનો મેં સ્વાધ્યાય કર્યો. તો એની શરૂઆત કરીએ છીએ. છેલ્લી ગાથા છે. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ ત્રીજો પાન નંબર 1061 ગાથા 187 ના અન્વયાર્થ પછીથી પૂજ્ય ગુરુદેવ સમજાવે છે કે ભગવાન કુનકુંદાચાર્ય દેવ મહામુનિ નિર્ગ્રંથ સંત હતા. ભગવાન કુનકુંદાચાર્ય દેવ મહામુનિ નિર્ગ્રંથ સંત હતા. દક્ષિણ ભારતમાં થયા અને મહાવીર સ્વામી ભગવાન પછીથી આશરે 500 વર્ષે થયા. આત્માના આનંદમાં છઠ્ઠી સાતમી ભૂમિકામાં રમતા હતા. કુંકુંદાચાર્ય ભગવાન સાતમા છઠ્ઠા ભૂમિકાને હતા. 11 વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી હતી અને દીક્ષા લીધી ત્યારે એમનું નામ પદ્મનંદી મુનિ હતું અને એ 5 નામોથી પ્રસિદ્ધ છે. કુંકુંદાચાર્ય નામ એ સિવાય એમના બીજા 4 નામ છે. પદ્મનંદી, પછી એ જયારે મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા ત્યારે સૌથી નાના દેખાતા હતા અને પછી ત્યાં એમને પેલું પીછું ઓર પીસ પડી ગયું એટલે એમને બીજું પીછું લીધું હતું. બધા તો એ વૃદ્ધ પીછા એટલે વૃદ્ધ પીછાચાર્ય તરીકે પણ જાણીતા થયા હતા. તો અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ કે આત્માના આનંદમાં છઠ્ઠી સાતમી ભૂમિકામાં રમતા હતા. તેઓ સિમંદર પરમાત્મા પાસે ગયા હતા અને તેમનો ઉપદેશ સાંભળ્યો હતો. પછી આ શાસ્ત્રની રચના કરી છે. તેથી આ શાસ્ત્રમાં વિતરાગી અને પરસ્પર અવિરુદ્ધ કથની છે. આ શાસ્ત્રમાં આત્મસ્વભાવના અવલંબને થતી ધર્મક્રિયાઓનું વર્ણન કર્યું છે. આ શાસ્ત્રમાં વિતરાગી અને પરસ્પર અવિરુદ્ધ કથની છે. જેમ કે પ્રભુની વાણી સાંભળીને કુંકુંદાચાર્ય ભગવાન આવ્યા હતા. ચારણ વિદ્યા દ્વારા એ મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા. આહારક શરીર દ્વારા પણ કોઈક સમાધાન માટે એવા મહામુનિઓ પ્રભુ
સમુદ્રમાં જાય અને સમાધાન પ્રાપ્ત કરે. પણ અહીંયા તો કુંકુંદાચાર્ય ભગવાન તો ચારણ વિદ્યા દ્વારા ત્યાં ગયા હતા, 8 દિવસ રહ્યા હતા અને પ્રભુની વાણી સાંભળી અને ત્યાં કૃતકેવળી ભગવાન સાથે વિચાર વિમર્શ કર્યા અને પછી અહીંયા આવીને શાસ્ત્રની રચના કરી. એટલે ગુરુદેવ કહે છે કે વિતરાગી આ શાસ્ત્રમાં વિતરાગી અને પરસ્પર અવિરુદ્ધ કથની છે. ભગવાનની વાણી સાંભળીને આવ્યા પછીથી આ રચના કરી છે અને ભગવાનની વાણી સાંભળી સમજી આત્મસાત કર્યા પછીથી આ બધી રચનાઓ થઈ છે. અને આ જે રચના થઈ નિયમસારની એ તો પોતે પોતાની ભાવના માટે પછીથી કરી, આવીને પહેલા તો પ્રવચનસારની રચના એના કરી છે. તો આ શાસ્ત્રમાં આત્મસ્વભાવના અવલંબને થતી ધર્મ ક્રિયાઓનું વર્ણન છે, વ્યવહાર ચારિત્ર વગેરેનું વર્ણન કર્યું. પણ તે વખતે અંદરના સ્વભાવના આશરે જ ધર્મ થાય છે તે વાત સાથે બતાવી છે. જો કુંકુંદાચાર્ય ભગવાન મહાવીર ક્ષેત્રને વિશે ગયા હતા એ વાતની કાંઈ શંકા કરવા જેવું નથી. બેન શ્રી ચંપાબેનના જાતિસ્મરણ જ્ઞાનમાં પણ એ વાત તો આવી છે. અને એ ત્યાં એટલા બધા નાના દેખાતા હતા, કેમ કે ત્યાં તો બધાના દેહમાન બહુ મોટા ને મહાવીર ક્ષેત્રમાં, એટલે બહુ જ નાના દેખાતા. ત્યાં પ્રશ્ન પણ થયો અને એનો ઉત્તર પણ પ્રાપ્ત થયો કે આ ભરત ક્ષેત્રને વિશેથી આ મુનિ અહીંયા આવ્યા છે અને એટલા નાના દેખાતા હતા એટલે એમનું એક નામ એલાચાર્ય પણ પડ્યું, એક નામ એલાચાર્ય એનાથી પણ જાણીતા થયા. એટલે પાંચ નામની વાત આપણે કરીએ છીએ તેમાં એક નામ આ એલાચાર્ય પણ છે. અને અહીંયા જયારે કુંકુંદાચાર્ય ભગવાન ખૂબ દ્રવ્ય સૂત્રનો અભ્યાસ કરતા હતા અને એમ કરતા એમને જયારે એમની દોષ જયારે બાકી થઈ એટલે વક્ર ગ્રીવાચાર્ય તરીકે પણ એવો થાય. એ પાંચ નામ એ રીતે હતા. એમના પહેલું નામ જે દીક્ષા લીધી ત્યારનું પદ્મનંદી આચાર્ય, પછી વક્ર ગ્રીવાચાર્ય, પછી ગીલાચાર્ય, ગૃધ પીછાચાર્ય અને કુંકુંદાચાર્ય. આપણે કુંકુંદાચાર્ય તરીકે એમને સારી રીતે જાણીએ છીએ. તો એમણે આ જે રચના કરી એની વાત લઈએ તો આવ્યા પછીથી જે રચના કરવાનો ભાવ આવ્યો એ પહેલા તો એમણે પોતાની ભૂમિકા સાતમા ગુંથાનની હતી, એટલે જે ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત થયું એવો જ પોતે અનુભવ કરી લીધો હતો, એવો જ પોતાને અનુભવ વર્તતો હતો. પોતે સાતમા છઠ્ઠા ગુંથાનની ગુંથા મુનિરાજ હતા અને એવા રિધિધારી સંત હતા. ચારણ વિદ્યા દ્વારા ત્યાં ગયા હતા, 8 દિવસ ત્યાં રહ્યા હતા અને અહીંયા આવીને પછી જયારે એવો ભાવ આવ્યો અને એમની દશા ઘણી ઊંચી હતી, અદભુત દશા હતી. અને એટલા માટે જ દિગંબરની અંદર મહાવીર સ્વામી ભગવાન પછીથી ગૌતમ સ્વામી નું નામ અને તે પછીથી ત્રીજું નામ કુંકુંદાચાર્ય ભગવાન નું લેવાય છે. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ ગણી, મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી કુંકુંદાચાર્ય, મંગલમ કુંકુંદાર્યો ધર્મોસ્તુ જૈન ધર્મોસ્તુ મંગલમ એમ કહેવાય છે. એટલે ત્રીજું નામ કુંકુંદાચાર્ય ભગવાનનું લેવાય છે. તો એમની વિદ્વતાનો વિચાર કરીએ, એમની આધ્યાત્મિકતાનો વિચાર કરીએ, એમના જ્ઞાનનો વિચાર કરીએ, એમના ક્ષયોક્ષમનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે એમણે જે શાસ્ત્રોની રચના કરી એ કેવી અદભુત હોય. અને એને કારણે જ એ આ ત્રીજું સ્થાન પામ્યા. એટલે એવા શાસ્ત્રની રચના, એવા શાસ્ત્રની રચના જયારે એમણે પોતાની ભાવનાથી કરી હોય તો પછી એ શાસ્ત્ર કેવું અદભુત હોય. નિયમસાર તો પોતાની ભાવના માટે એવા મહાપુરુષે બનાવી દીધું છે. એટલે અહીંયા ગુરુદેવ કહે છે કે તેથી આ શાસ્ત્રમાં વિતરાગી અને પરસ્પર અવિરુદ્ધ કથની છે. કેમ કે ત્યાંથી પ્રભુ પાસેથી એ લઈને આવ્યા છે, જ્ઞાન લઈને આવ્યા છે. અને જ્ઞાન લઈને આવ્યા છે એટલે જ્ઞાનને એમણે એવું પ્રગટ કર્યું છે. આ શાસ્ત્રમાં આત્મસ્વભાવના અવલંબને થતી ધર્મ ક્રિયાઓનું વર્ણન કર્યું છે. આ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન વગેરેની બધી જે કઈ ક્રિયા કહેવામાં આવી છે, આવશ્યકની ક્રિયાઓ જે કહેવામાં આવી એ આત્મસ્વભાવના અવલંબને થતી ધર્મ ક્રિયાઓ છે. એ કઈ બાહ્ય ક્રિયાઓ નથી, એ અંતરંગ ક્રિયા છે. અને પછી અંતરંગ જયારે એવી ક્રિયા થતી હોય તો બાહ્યમાં એવો જ વ્યવહાર હોય, એટલે
આ શાસ્ત્રમાં આત્મ સ્વભાવના અવલંબને થતી ધર્મક્રિયાઓનું વર્ણન છે. એક એક અધિકાર એના લેવામાં આવ્યા છે. વ્યવહાર ચારિત્ર વગેરેનું વર્ણન કર્યું, પણ તે વખતે અંદરના સ્વભાવના આશ્રય ધર્મ થાય છે તે વાત સાથે બતાવી છે. અને નિશ્ચય સ્વભાવનું વર્ણન કર્યું ત્યારે પણ જે વ્યવહાર છે તેને ભૂલ્યા નથી. નિશ્ચય અને વ્યવહારને બરાબર સાથે રાખ્યા છે, પણ મૂળ વાતને સમજાવી છે કે આ જે કઈ છ આવશ્યક વગેરેની જે કઈ ક્રિયા છે એ બધી અંતરંગ ક્રિયા છે અને એનું સ્વરૂપ અંતરંગ છે અને એ આત્માના આશ્રયે જ થાય છે. અને એ સમજાવવા માટે દરેક ક્રિયાઓ માટે, દરેક ક્રિયા માટે એક એક આખો અધિકાર રચી નાખ્યો, એક એક આખો અધિકાર રચ્યો. આપણે દરેક અધિકારનો સ્વાધ્યાય કર્યો છે એટલે એ વાત આવી છે. પછીથી તો આ સમિતિ ને ભુક્તિ ને એની વાત કરી તો ત્યારે એમાં એ વ્યવહારની વાત આવી, પણ સાથે નિશ્ચયની વાતને પણ એમને સમજાવી કે નિશ્ચયથી શું છે. નિશ્ચયથી એ બધા જે વિકલ્પો છે એનાથી રહીત ભગવાન આત્મા છે. નિશ્ચય સ્વભાવનું વર્ણન કર્યું છે અને નિશ્ચય સ્વભાવનું વર્ણન કર્યું ત્યારે પણ જે વ્યવહાર છે એને ઉઠાપ્યો નથી, એને ભૂલ્યા નથી. જેમ છે તેમ વ્યવહારને પણ એમ જ રાખ્યો છે. જે રીતે આ શાસ્ત્રનું કથન છે તે અવિરુદ્ધ છે, એમાં કોઈ વિરોધાભાસ આવતો જ નથી. જ્યાં જ્યાં જે જે અપેક્ષાએ વાત છે ત્યાં ત્યાં તે તે અપેક્ષાએ જ વાત કરવામાં આવી છે. ટીકાકાર મુનિરાજ પદ્મ પ્રમલધારી દેવ કહે છે કે આ શાસ્ત્ર ભાગવત શાસ્ત્ર છે, દૈવી શાસ્ત્ર છે, પરમેશ્વર શાસ્ત્ર છે, ભગવાનનું કરેલું ભાગવત છે. અને આવું શાસ્ત્ર મેં મારા આત્માની નિજ ભાવના અર્થે રચ્યું છે. એ તો વાત કુંકુંદાચાર્ય ભગવાને કરી છે અને એને મુનિવર પદ્મ પ્રમલધારી દેવે દોહરાવી છે. ગુરુદેવે પણ એ વાતને વારંવાર કહી છે કે આ શાસ્ત્ર નિયમસાર અદભુત છે. એટલા માટે અદભુત છે કે કુંકુંદાચાર્ય ભગવાન જેવાને જયારે એવો વિકલ્પ આવ્યો કે પોતાના ભાવો એવા ઊંચા હતા ત્યારે આની રચના થઈ છે. ખૂબ પોતાની ઊંચી દશા હતી એ વખતે પોતાની ભાવના માટે એમણે આ શાસ્ત્ર બનાવ્યું છે. બીજા જીવોને સમજાવવાની મુખ્યતાથી મેં આ શાસ્ત્ર નથી રચ્યું. બીજા શાસ્ત્રમાં જે વાત છે એમાં એવો આશય થોડોક છે કે બીજા જીવો આ બધું સમજે, પ્રવચનસાર, સમયસાર, અષ્ટપાહુર, પંચાસ્તિકાય એ બધા શાસ્ત્રોનો અભ્યાસ કરતા, એવી આગમોનો અભ્યાસ કરતા જીવને એવી પ્રતીત થાય છે કે આત્માનું સ્વરૂપ આવું છે, જગતનું સ્વરૂપ આવું છે. અને આત્માનું સ્વરૂપ આવું છે તો આત્માના આશ્રયે જ ધર્મ થાય છે, એ માર્ગે હું વળું, એમ આખી વાત એમાંથી ફલિત થાય છે. જ્યારે આ શાસ્ત્રમાં તો, આ શાસ્ત્રમાં તો પોતાનું આખું મુનિ રૂપે જે પરિણમન થઈ રહ્યું છે તો એ અંતરંગ પરિણમન છે. મુનિરાજને કાયો સ્વર્ગ છે, મુનિરાજને પ્રત્યાખ્યાન છે, તો એ બધું અંતરંગ છે. અને એનું અંતરંગ પોતાનું જે પરિણમન જે થઈ રહ્યું છે એ ભાવ આખો એમણે આ શાસ્ત્રમાં પ્રદર્શિત થયો છે. એટલે એ આખું ભાવનાત્મક શાસ્ત્ર છે, નિશ્ચયની વાત છે. અને એ દ્વારા જે શ્રાવક છે એને પણ આ છ આવશ્યક કઈ રીતે છે, પરમાર્થ છ આવશ્યકનું સ્વરૂપ કેવું હોય, પાંચ સમિતિ ત્રણ ગુપ્તિનું સ્વરૂપ કેવું હોય, શુદ્ધોપયોગ કોને કહેવાય, આ બધી વાત સમજાવી દીધી છે. જે પોતાના ભાવ છે એની વ્યક્તતા આ શાસ્ત્ર દ્વારા એમણે કરી દીધી છે. પોતાની ભાવના માટે બનાવ્યું એમ આપણે બોલીએ છીએ, પણ એનો અર્થ શું જરાક સમજવાનો છે. શું ભાવના, પોતાની શું ભાવના, ગુરુદેવ કહે છે ને, સ્પષ્ટ કરે છે કે આવું આ શાસ્ત્ર મેં મારા આત્માની નિજ ભાવના અર્થે રચ્યું છે. બીજા જીવોને સમજાવવાની મુખ્યતાથી મેં આ શાસ્ત્ર નથી રચ્યું. બીજા જીવને સમજાવવાની મુખ્યતા નથી, બીજા જીવને સમજાવવાની મુખ્યતા નથી. એમાં બસ ભાવ છે એટલે આખી રચના થઈ છે. કરુણા કહી છે બીજા જીવો પણ એમાંથી બોધપાઠ લેશે, એમાં એમ નથી કે બીજા જીવો નહીં સમજે. પણ આવું ભાવનાત્મક જયારે શાસ્ત્ર હોય ત્યારે એને યોગ્ય જેની ભૂમિકા છે એ જ એને પચાવી શકે,
કેવી વાત છે? ગુરુદેવ કહે છે કે એમાં મુખ્યતા એમ નથી કે બીજાને સમજાવવું છે, બીજા જીવોને સમજાવવાની મુખ્યતાથી મેં આ શાસ્ત્ર નથી રચ્યું. મેં મારા આત્મામાં ચૈતન્ય સ્વભાવના અવલંબને વ્યવહારનો નિષેધ કર્યો છે અને મારી ભાવના અર્થે જ મેં આ શાસ્ત્ર રચ્યું છે. બહુ સરસ વાત છેલ્લી મૂકી છે આમાં કે મેં મારા આત્મામાં ચૈતન્ય સ્વભાવના અવલંબને વ્યવહારનો નિષેધ કર્યો છે. મુનિરાજ પદ્મપ્રમલધારી દેવ આ ટીકા લખે છે અને ટીકા ઉપરથી ગુરુદેવ જયારે આપણને અર્થ સમજાવે છે ત્યારે કુંતુંબાચાર્ય ભગવાનની કેવી દશા હતી એ અહીંયા સ્પષ્ટ થાય છે. કે કુંતુંબાચાર્ય ભગવાનનો કહેવાનો અર્થ એવો છે કે મેં મારા આત્મામાં ચૈતન્ય સ્વભાવનો આશ્રય કર્યો અને એના અવલંબને મેં વ્યવહારનો નિષેધ કર્યો છે, તો એ મારી ભાવના અર્થે જ એવો મારો ભાવ છે. તો એવા મારા ભાવના અર્થે મેં આ શાસ્ત્ર રચ્યું છે. પાત્ર જીવો સમજે તો સમજો, પણ મેં તો મારી ભાવના માટે આ શાસ્ત્ર રચ્યું છે. જગતને આવી વાણી મળી તે જગતના પુણ્ય છે. ગુરુદેવ કહે છે કે જગતને આવી વાણી મળી તે જગતના પુણ્ય છે, તેમાં પાત્ર જીવો પોતાની પાત્રતાથી સમજશે. તો એનો વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. Yeah.